આપણે આજે બનાવશું તલ ગોળના પાપડ. આપણે 250 તલ લીધા છે, 250 આપણે ગોળ લીધું છે. તો આપણે હવે પહેલા તલને થોડાક શેકી લેશું. તલને આપણે હવે થોડીક વાર શેકશું. ધીમે ધીમે આંચ ઉપર રાખશું એટલે એકદમ દાજી ન જાય, એટલા માટે આપણે શિયાળામાં તલ છે તે હેલ્ધી છે. તેલ આપણે શિયાળામાં તલ ગોળના લાડુ છે, તલ ગોળના આપણે ચીકી છે, આ બધું આપણે બનાવી શકાય અને તલના પાપડ પણ બનાવી શકાય. એટલે આપણે આજે તલના પાપડ આપણે બનાવશું. તલ હવે સરસ સ્મેલ આપે છે અને સરસ તળતળ બની ગયો, ખોટો બની ગયા છે, હવે તળતળ થઈ ગયા છે. તો આપણે હવે એને હવે નીચે ઉતારીને એક ડીશમાં લઈ લઈશું. થોડી વાર આપણે એને ઠંડા થવા દેશું, એ આપણે લઈ લઈશું. હવે આપણે એમાં ધીમે ધીમે તલ નાખીને પછી હલાવશું. બટર પેપર છે તો આપણે એને લખીને જ આપણે એ તેને વેલણમાં પણ ઘી લગાવી નાખી દીધું છે. આપણે એમાં નાખી દઈશું. આપણે હળવે હળવે નાના નાના આપણે ગોળા કરશું અને પછી ત્યાર પછી એને આપણે વણી લેવાનું. આપણો પાપડ તલના પાપડ આપણે રેડી થઈ ગયા છે. તો આપણે તલના પાપડ જોઈશું તો એકદમ સરસ પાતળા અને સરસ એકદમ ભણાઈ ગયા છે. તો આપણે એવા ગમે તો આપણે એવાય ભણી શકાય. થોડાક આપણે સીથી જાડેરા જોતા હોય તો સી જાડેરા પણ આપણે ભણી શકીએ છીએ. એથી જાડા પણ આપણે થોડા 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 કરી આપણે બાળકોને ભાવે એ પ્રમાણે આપણે એવું બનાવી શકું. હવે જાડાય પણ કરી શકાય. તો આપણા તલના પાપડ તે રેડી છે. સરસ મજાનું તમે પણ બનાવજો, તમે વિડીયો જોજો અને તમે પણ બનાવજો બનાવજો અને ગમે તમને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો.